नमो नमः। आप सबनु शिव महिमा स्तोत्रना संग सत्संग में स्वागत छे। अधिक श्रावण मासनी अंदर भगवान हरि अने हरनी भक्ति करता अपना सब पापनो नाश थाय छे। तो भगवान हर એટલે કે મહાદેવ ને પરમ પ્રિય એવું સ્તોત્ર શિવ મહિમ્ન સ્તોત્ર। આજે આપણે શિવ મહિમ્નના પ્રથમ શ્લોક વિશે સત્સંગ કરીશું। મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ अथा वाच्य सर्व स्वमति परिणामावधिगृणन् ममाप्येष स्तोत्रे हर निरपवादः परिकरः। गंधर्वराज पुष्पदन भगवान शिवनी स्तुति करी रहिया छे। स्तोत्र ने दुर्जति स्तोत्र पण कहेवामां आवे छे। आ स्तोत्र ने शिव महिमन पण कहेवामां आवे छे। केम? कारण के अगर महिमननी अंदर वर्णन आवे छे के दुर्जटे हे स्तोत्र में तत्। भगवान दुर्जटी नु स्तोत्र छे, भगवान महादेव जी नु स्तोत्र छे। शिव महिमना एटला माटे कहेवामां आवे छे कारण के आ स्तुति नो प्रथम शब्द छे महिमना, एटले शिव महिमना, एटले भगवान शिव नो महिमा। महिमना शब्द नो अर्थ थाय छे महिमा। भगवान शिव नो महिमा गुणगान गावाना प्रयास आ गंधर्वराजे आ स्तोत्रनी अंदर करिया छे। गंधर्वराज कहे छे मारा जेवा अविदुषः अविद्वान व्यक्तियों आपना स्तोत्र महिमा गुणगान गावामा मारी वाणी ए कदापि समर्थ नथी। तथापि मारी वाणी समर्थ नथी, परंतु मारी वाणी समर्थ नहीं तो ब्रह्मादि ब्रह्मादीनामपि वाचः ब्रह्मा वगैरह देवताओं पण आपनी वारंवार स्तुति करे छे अने ए पण आपना यथार्थ तत्व ने जाणी नहीं सकता, तेम छता पण स्तुति करे छे। नेति नेति ज्यां वेद पुकारे, वेद पण आपनी स्तुति करवामां असमर्थ होय त्यां मारा जेवा अल्पमती तो शू आपनी स्तुति करे। તેમ છતાં પણ મારી વાણીને પવિત્ર કરવા માટે જેમ તુલસીદાસજી કહે છે કે નિજ ગીરા પાવન કરણ કારણ શ્રી રામ જસ તુલસી કહ્યો। મારી વાણીને પવિત્ર કરવા માટે હું આ સ્તોત્ર કરી રહ્યો છું અને આ સ્તોત્ર એ નિરપવાદ એ અપવાદ રહિત હોવું જોઈએ, અપવાદ રહિત જ રહેવું જોઈએ। કેમ? કારણ કે જેમ બ્રહ્માદિઓ દેવતાઓ પોતાની મતિ અનુસાર સ્તોત્ર મહિમા કરે છે આપની, એમ હું પણ મારી મતિ અનુસાર મારી ભક્તિ શક્તિ અનુસાર આ સ્તોત્ર એ ગાઈ રહ્યો છું। એટલે મારી વાણી પણ આપને પહોંચવા સમર્થ નથી અને બ્રહ્માદિ દેવતાઓની પણ મારી વાણી એ આપને अपना गुणगान गावामा समर्थ नथी, तेम छता पण सौए पोतपोतानी मति अनुसार आपनी स्तुति करी छे, एज प्रमाणे हूँ पण आपनी स्तुति करवा माटे प्रयास करी रह्यो छु। आम भगवानना अद्भुत गुणोनु वर्णन ए विनम्र भावे अहीं पुष्पराज गंधर्वजी प्रगट करी रह्या छे। अहीं कहेवानो भावार्थ एवो छे કે ભગવાનના ગુણો અનંત છે, ભગવાનની મહિમા અનંત છે, હરિ અનંત, હરિકથા અનંત। જ્યાં બ્રહ્માદિ દેવો પણ એ ભગવાનની મહિમા કરવા સમર્થ ન હોય ત્યાં મારા જેવો પામર મનુષ્ય અવતાર ધારણ કરનાર એ ગંધર્વ એ આપના ગુણગાન કઈ રીતના કરી શકે। ગંધર્વરાજને આપણે આની પહેલાં જોયું કે ગંધર્વરાજ ને શ્રાપ મળ્યો હોવાથી મનુષ્ય યોનિમાં આવ્યા છે અને એના પૂર્વજન્મના વૃત્તાંતનું એમને જ્ઞાન થયું છે અને જ્ઞાનના કારણે એની શિવ ભક્તિ ઉપર જે પડદો લાગેલો હતો, જે ધૂળ લાગેલી હતી એ ખંખેરાઈ જાય છે
અને એ ભગવાનની સ્તુતિ કરવા માટે પ્રેરાય છે। એટલે મારા જેવા મંદમતી પણ કહે છે કે આપને સ્તુતિ કરવાના પ્રયાસમાંથી રોકાઈ શકતા નથી। હે હર, અહીંયા ભગવાન મહાદેવજીને હર નામથી સંબોધન કરવામાં આવ્યું છે અને શાસ્ત્રમાં હર શબ્દનો અર્થ કહે છે કે હરતીતિ હરઃ, જે હરણ કરે એને હર કહેવાય। શેનું હરણ કરે? તો દુઃખનું, દારિદ્ર્યનું, પાપનું, રોગનું, એટલે એને હર નામથી સંબોધવામાં આવ્યા છે। ભગવાનના અલગ અલગ નામો છે। રુદ્ર એક નામ છે, દ્રાવયતિ વિદ્રાવયતિ દુઃખાનિતિ રુદ્ર, જે દુઃખોનું વિદ્રાવણ કરે એ રુદ્ર। એવી રીતના જે દુઃખોને હરી લે એ હર, અને એ જ રીતના હરિ શબ્દનો પણ એ જ અર્થ થાય છે। આશ્ચર્ય છે, અદ્ભુત છે સંસ્કૃત વ્યાકરણ। હરતીતિ હરઃ, હરતીતિ હરિ, પાપમ તાપમ શોકમ દુઃખમ હરતીતિ હરિ, હરતીતિ હરઃ, જે પાપ શોક દુઃખ તમામનો નાશ કરે એને હર કહેવાય અને એને જ હરિ કહેવાય। આ સ્તોત્રની અંદર જેમ હરના ગુણ છે એમ એક ટીકાકારે તમામ સ્તોત્રનો હરિપરક પણ અર્થ લીધો છે, ભગવાન વિષ્ણુ પરક પણ અર્થ લીધો છે। આપણે સૌ એ ભગવાન વિષ્ણુ પરક પણ શું અર્થ લીધો છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું। દરેક શ્લોકમાં જ્યાં પણ જે શ્લોકની અંદર ભગવાનની કોઈ કથા આવે છે, જે શિવ પુરાણની અંતર્ગત અથવા અન્ય કોઈ પુરાણ સાથે સંબંધિત હોય, તો એ કથા પણ આપણે જોઈશું અને આમ આપણે યથાશક્તિ ભગવાનનો સત્સંગ કરીશું। અસ્તુ ઓમ।